मित्रों नेक्स्ट प्रश्न रकम तमारी समक्ष छे ज विचारीए विकलन माथी आवे छे के d by dx होवाथी रूट 3 sin 2x plus pi by 3 plus cos 2x plus pi by 3 प्रभु જ્યારે પણ ખૂણાઓ સમાન હોય અને a cos plus b sin theta નું સ્વરૂપ હોય એટલે કે હું નોંધ પર જવા જઈ રહ્યો છું જ્યારે તમારી પાસે a cos theta plus b sin theta જેવું સ્વરૂપ આવે ત્યારે જો તમે એને રૂટ a square plus b square થી ગુણો ભાગો તો ક્વેશ્ચન નું સ્વરૂપ ઇઝીલી બની જશે આ એક થોડુંક ધ્યાનમાં લેવું જરૂરી છે ઓકે તો વધીએ ક્વેશ્ચનમાં આગળ હવે ઓકે તો રકમમાં તમારું a બરાબર તમને દેખાતું હોય તો રૂટ 3 છે b બરાબર તમને દેખાતું હોય તો 1 છે કારણ કે અહીંયા રૂટ 3 છે અને અહીંયા 1 છે કોસની આગળ તો m ને તમારે રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે કે રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે કે રૂટ 3 પ્લસ 1 એટલે કે 2 વડે ગુણતા ભાગતા તો હવે પ્રશ્નની શરૂઆત કરીએ d by dx 2 વડે ગુણીએ 2 વડે ભાગતા જઈએ તો રૂટ 3 બાય 2 કોસ અથવા સાઇન છે તો રૂટ 3 બાય 2 સાઇન 2x પ્લસ પાઈ બાય 3 પછી નિશાનીઓ જોઈ શકો છો પ્લસ છે 1 હોવાથી એને 2 વડે ભાગો તો 1 બાય 2 થાય 1 બાય 2 અને કોસ 2x પ્લસ પાઈ બાય 3 જણાય ચાલો આટલું બધાને ક્લિયર હોય તો આ તમારો પ્રશ્ન હવે બની જાય આમના પર આપણે હવે રિસર્ચ કરીએ આગળ વધીએ સંશોધન કરીએ છે શું આ ઓકે ડન તો જોઈએ d by dx માં અચળ 2 હોવાથી 12 અંદર આવે d by dx જો આપ શ્રીનું ધ્યાન એક્ઝેટ હોય તો આ વસ્તુ છે એ બીજું કાઈ નથી sin 2x plus pi by 3 અને m ની બાજુ વાળાને કહેવાય sin pi by 3 તમારે cos pi લખવું હોય તો cos pi by 6 લખવું sin pi by 3 પણ કહેવાય નિશાની પ્લસ આ 1 by 2 એટલે cos pi by 3 ઇન્ટુ આ m નું m cos 2x plus pi by 3 જો આપ શ્રીનું ધ્યાન એક્ઝેટ હોય તો આ તમારું સૂત્ર છે કઈ રીતે સાહેબ cos alpha cos beta plus sin alpha sin beta એટલે કે 2 d by dx કૌંસમાં કોસ આલ્ફા આલ્ફા તરીકે 2x પ્લસ પાઈ બાય 3 માઇનસ બીટા તરીકે પાઈ બાય 3 છે ઓકે ડન તો પાઈ બાય 3 તો ભાઈ ઉડી જવાના છે તો તમારા આન્સરમાં તમારી સમક્ષ શું આવશે તો તમારી પાસે આવશે 2 d બાય dx અને કોસ 2x કોસ 2x નું વિકલન મિત્ર તમને મારા કરતાં વધારે સરળ અને સાદી રીતે આવડતું હોય માઇનસ સાઇન 2x થાય એમનું વિકલન માઇનસ સાઇન 2x ઇન્ટુ અલગથી એનું થાય 2 એટલે કે તમારો ફાઇનલી જવાબ રહીએ માઇનસ 4 સાઇન 2x જો આ તમારા ક્વેશ્ચનનો આન્સર રહેશે પણ શીખવા જેવું આ પ્રશ્નમાંથી શું છે તો આ પ્રશ્નમાંથી શીખવા જેવું છે a cos થીટા પ્લસ b sin થીટા જેવું સ્વરૂપ આવે તો આપણે રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થી ગુણશું અને ભાગશું અને આ પ્રશ્નનો આન્સર રહેશે માઇનસ 4 સાઇન 2x બરાબર છે